શિક્ષણ સાથે પ્રયોજન છે તો સાહિત્ય સાથે દર્શન છે શિક્ષણ બિકમિંગ પર ભાર આપે છે તો સાહિત્ય બીઇંગ પર ભાર આપે છે શિક્ષણ ટુમોરો માટે છે સાહિત્ય હિયર એન્ડ નાઓ માટે છે તમારે અહીંયા ગુરુકુળમાં રહીને ભણવું પડે તો તમે આવતીકાલ કે એના પછીના વર્ષોમાં ભણી શકો પણ એટલું લાંબુ ન ખેંચવું હોય ને પૂરા ચિત્તથી અહીંયા આવતીકાલ સવાર સાંજના બપોરના સાડા બાર સુધી બેસો તો ચોક્કસ તમારું હિયર એન્ડ નાવ સુધરે ખરા આ સાહિત્ય છે બંનેનું માધ્યમ શબ્દ છે શિક્ષણનો શબ્દ આવ્યો છે એ શાસ્ત્રમાંથી અને સાહિત્યનો શબ્દ આવ્યો છે જીવનમાંથી અને જીવનમાંથી આવ્યો એટલે એની સાથે જીવનની નિસ્બત હોવી જ જોઈએ હું તો ત્રિરાશી માંડીને આપ સૌની સાથે વાત કરી રહ્યો છું શિક્ષણના ચાર પગથિયા અને સાહિત્યના ચાર પગથિયા મને પહેલા બે પગથિયા બંનેમાં કોમન શિક્ષણનું પહેલું પગથિયું શબ્દ બીજું વિચાર ત્રીજું તર્ક અને ચોથું બુદ્ધિ સાહિત્યનું પહેલું પગથિયું પણ શબ્દ બીજું વિચાર ત્રીજું સંવેદના અને ચોથું હૃદય તમે ભણો જો ભણો તો ખરેખર તો એ તમને તર્ક અને બુદ્ધિ તરફ દોરી જાય પણ અહીંયા ગઈકાલે રાજેશ વ્યાસ મિસ્કીને ઓ ફ્રીઝ વાલો એવું કહ્યું અને આપણી તરસને બરાબર જગાડી આપી એ સીધું હૃદય અને સંવેદના સુધી સ્પર્શી ગયું